અરે વેલજી, અમારી રાધા માટે ઘણા માગા આવે છે, પણ કોઈનું માનતી જ નથી. કાકાજી, રાધાનું ક્યાંક બીજે નક્કી થાય, એનું મન ક્યાંક બીજે લાગે, એ પહેલા મારા લગ્ન એની સાથે કરી નાખો ને. કાકાજી, મેં અમેરિકાથી પાછા આવીને આપણા દેશમાં ઘણી છોકરીઓ જોઈ, પણ રાધા સિવાય ક્યાંય મારું મન લાગતું નથી. દીકરા, તારી વાત સાચી છે, પણ રાધા અમારા કુટુંબની લાડકી દીકરી છે. અરે, એને પૂછ્યા વગર કોઈ પાણી નથી પીતું, અને પાછી પોતાના મનનું ધાર્યું કરનારી છે. અરે, એની હારે લગ્ન કરવા એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પણ અંકલ, એનો કોઈ રસ્તો તો શોધવો જ પડશે. રાધા મને પણ એ ઘરમાં ડગલે ને પગલે કાંટાની જેમ ખૂંચે છે. અરે રીટા, આ સ્ત્રી એક એવી શક્તિ છે ને, કે એ ધારે ને તો પોતાના નાટકથી ભલ ભલા પર્વતોને પીગાવી શકે, સમજીને. અરે, આ તો દાદાજીનો હૈયું પીગડાવવાની વાત છે, જરાય અઘરું નથી. પણ હા, નાટક કરતા આવડવું જોઈએ. આ અમારી વચલી બહુ શારદા ને જુઓ ને, આ કેવા જાત જાતના નાટકો કરીને દાદાજીને ખુશ કરી દે છે. લો, બરાબર બોલ્યા પાટલા સાસુ, ખુશામત તો પ્રભુને પણ પ્યારી હોય છે. તો પછી જોઈ લેજો તમે બધા, આજથી ઘરમાં રીટાનું નવું. અરે વાહ, આ શું કરો છો તમે? અરે, ઘરમાં ત્રણ ત્રણ વહુઓ હોય, અરે તમે દાદાજીને પીરશો? અરે, આજે તો હું દાદાજીને મારા હાથેથી જમાડીશ. અરે, નસીબ હોય તો આવા દેવ જેવા વડીલોની સેવા કરવા મળે. બસ બેટા, દાદાજી પાણી. બહુ બેટા, તમારી આંખમાં આંસુ? નહીં, કઈ નથી દાદાજી, કઈ નથી. એમ છુપાવો નહીં, છેલ્લા કેટલાક દિવસથી જોઉં છું તમે એકદમ બદલાયેલા લાગો છો. મને મારી આંખ પર વિશ્વાસ બેસતો નથી. તમે વિદેશી સંસ્કૃતિના ચળકાટ છો, આપણા દેશનું ભવ્ય વાતું બાંધનાર, રામાયણને પાઠ કરનાર છો. દાદાજી, હે માયા ઘરનું, તે આપ સૌનું મારા પર એટલું મોટું ઋણ છે કે છેણે મારી આંખ આડેથી પશ્ચિમી સંસ્કૃતિના પાટા છોડાવી આપણા દેશના સાચા સંસ્કારો આપ્યા. ને હવે હવે તો આ ઘર સાથે એટલું મન લાગી ગયું છે મારું કે દીકરી. હા દાદાજી, અને એટલે જ આ ઘરની વહુ બનીને એક મોટી જવાબદારી મારા માથે લેવા માંગુ છું. પણ શું કરું, નથી કઈ શક્તિ કે નથી સહી શક્તિ. અને એટલે જે મૂંઝવણ આંખમાંથી આંસુ બનીને ટપક્યા કરે છે. વાવ બેટા, જે કેવું હોય તે કે. આ ઘરમાં જેટલો રાધાનો હક છે એટલો તારો હક છે દાદાજી. અહીં આવીને જોયું કે રાધાબેન આ ઘરનું સૌથી લાડકું ને સોહામણું ફૂલ છે. એ પાણી માંગે ત્યાં તો દૂધ હાજર થાય, એટલો પ્રેમ છે સૌનો એમના પ્રત્યે. અને આવી દીકરીના લગ્ન પણ એવી જગ્યાએ થવા જોઈએ જ્યાં સુખના હિંડોળે છૂલે, એમના પર ક્યારેય દુઃખની નાની અમથી વાદળી પણ ન વરસે. ઓ બેટા, કેટલાય દિવસથી આ જ વિચારમાં અને આ ચિંતામાં સૂઈ શકતો નથી કે મારા કાળજાના કટકા જેવી રાધાને એવું સાસુ ક્યાં મળે જેને જરાય ઓછું ના આવે, અરે પિયરની યાદ સુધા ના આવે. દાદાજી, જો તમે કહો તો હું એક વાત કહું. કહો બેટા. જો રાધાબેનનું લગ્ન મારા ભાઈ દીપક સાથે થઈ જાય ને, તો એમના અહો ભાગ્ય કે આવી સોના જેવી વહુ એમને મળે. મારા બાપુજીના ઘરમાં અજવાળું અજવાળું થઈ જાય. અને તમને એક વાતની ખાતરી આપું છું દાદાજી, કે જો રાધાબેન એમના ઘરમાં વહુ બનીને જશે તો પિયર નહીં ભૂલી જાય એવા લાડ પ્યાર મળશે એમને મારા ભાઈને ત્યાં. વહુ બેટા, આનાથી બીજું રડું શું? અમને તારા ઉપર
અને તારા કુટુંબ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તો દાદાજી, હું આજે જ મારા કાકા અને મારા ભાઈને મળીને આ વાત કરું. શેની વાત? હરી, આપણી રાધાનું નાની બહુના ભાઈ દીપક સાથે કરી દો કેવું? અરે મોટા ભાઈ, તો તો એમ જ માનો ને કે આપણી રાધાના નસીબમાં સોનાનો સૂરજ ઉગ્યો. અરે હા જેઠાણીજી, અને એમ દીવો લઈને શોધવા જઈએ ને તો એ રાધાબેનને આવું સાસરિયું ક્યાં મળવાનું હતું? આ લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય. હું તો કહું છું ભલે મોઢું થાય, પણ રાધાબેનને અમેરિકા જેવા દેશમાં લગ્ન કરી મોકલવાની વાત મારા મનમાં બેસતી નથી. ઓહો, આ તમે લોકો રોદડા રોવામાંથી ઊંચા જ લઈ આવો હે. અરે અરે, જે ઘરની દીકરી આપણા ઘરમાં બહુ થઈને આવી હોય એ ઘર ઉપર થોડો ભરોસો તો કરવો જ જોઈએ ને. અને જેઠાણીજી, હું શું કહેતી હતી કે આપણી દીકરી આપણને ગમે એટલી લાડકી હોય તોય કઈ મા બાપને આખી જિંદગી છાતીએ વળગાડીએ ન ભરી શકે. દાદાજી, મારી જેઠાણી ગમે તે કે, તમ તમાર મારા પર વિશ્વાસ રાખો. રાધાબેનને મારા ભાઈને ત્યાં નાનીયમથી પણ તકલીફ પડે ને તો મા અંબાના સોગંદ. હો બેટા, મા અંબાના સોગંદ ખાવાની કોઈ જરૂર નથી, મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને શારદા બહુ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, મા અંબા સૌ સારું કરશે. ગંગા બહુ, તમે હરી અને રીટા બહુને સાથે લઈ કાલે રાધા અને દીપકનું નક્કી કરી આવો. ગોધાણા ખાવાનું કાલે સારામાં સારું વ્રત છે. આ